नमस्कार, हॉट टॉपिक कार्यक्रममां हूं ध्वनि આપનું સ્વાગત કરું છું। दर्शक मित्रों, फरी एक वक्त त्रीजी लहर आवशे के केम तेने लई अने अत्यारे हाल चिंता जोवा मळी रही छे। त्रीजी लहर आवशे के नहीं आवनारुं समय बताडशे, परंतु फरी एक वक्त कोरोनाना केसमां वधारो जोवा मळी रह्यो छे। ओमिक्रोन वेरियंटना कारणे न मात्र भारतमां परंतु अहीं समग्र विश्वमां एक दहशत जोवा मळी रही छे। आ बधानी वच्चे धीरे धीरे ज्यारे अर्थतंत्रनी गाड़ी पाटा पर आवी जनजीवन राबेता मुजब थयुं, विद्यार्थीओ शाळाए जता थया, त्यारे फरी एक वखत विद्यार्थीओनुं शिक्षण के जे नियमित मळी रह्युं हतुं तेनी पर हवे क्यांक ने क्यांक रोक लागी रही होय तेवी परिस्थितिनुं फरी एक वखत अहींया निर्माण थयुं छे। खैर, अहींया सत्तावार रीते सरकार तरफथी शाळाओ बंद करवानी जाहेरात नथी करवामां आवी अने कहेवामां आवी रह्युं छे कि तकेदारी राखी अने अभ्यास चालू राखवो જોઈએ, પરંતુ અહીંયા જે રીતે ઓફલાઈન અને ઓનલાઈન બંને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઘરે બેસી અને ઓનલાઈન શિક્ષણ મેળવવાનું પસંદ કરી રહ્યા છે, અથવા તો એકમાત્ર વિકલ્પ તેમની પાસે બચ્યો હોય તેવું લાગી રહ્યું છે। ફરી એક વખત શાળાઓમાં પાંખી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી રહી છે। બીજી તરફ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા તકેદારીની સાથે આગળ વધવું જોઈએ, શાળાઓ બંધ કરાય અથવા તો બંધ થાય તેવા કોઈ જ એંધાણ અત્યારે હાલ પૂરતા જોવા નથી મળી રહ્યા। તો કેટલીક શાળાઓમાં ક્યાંક ને ક્યાંક કોરોનાના નિયમોનું પ્રોટોકોલનું પાલન ન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શાળાઓ બંધ કરવાની જે માંગણી કેટલાક વાલીઓ તરફથી વિદ્યાર્થીઓ તરફથી કરવામાં આવી રહી છે એ વ્યાજબી છે કે કેમ, એ આખો મુદ્દો અલગ છે। પરંતુ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શું માત્ર શાળાએ જવાથી જ વિદ્યાર્થીઓને કોરોના થાય છે, અન્ય જગ્યા ઉપર જ્યારે કોઈ જ પ્રતિબંધ નથી ત્યારે માત્ર શાળાએ જવાથી જ કોરોના થાય છે, આ પણ એક મોટો સવાલ છે। સામે બીજી એક બાબત સરકાર પર એ પણ આવી રહી છે કે રાત્રિ કર્ફ્યુ અને અનેક નિયંત્રણોમાં જ્યારે વધારો કરવામાં આવી રહ્યો છે તો પછી આખરે શાળાઓ પર કેમ નિર્ણય લેવામાં નથી આવતો, શું એ સમય અહીંયા નથી આવ્યો। આ તમામ મુદ્દાઓ પર હાલ આપણે નિષ્ણાંતોના મત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર દીપક રાજગુરુ કે જેઓ પોતે શિક્ષણવિદ છે, સાથે ડોક્ટર સુનિલ પટેલ કે જેઓ પીડિયાટ્રિક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, ધર્મેશ પટેલ કે જેઓ સ્વનિર્ણય નિર્ભર વાલી મંડળના પ્રમુખ છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા ડોક્ટર સુનિલ પટેલ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગી છું। કોરોનાના વધતા કેસો, ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો અને તેના પણ વધતા કેસો, આ બધાની વચ્ચે અત્યારની હાલની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓમાં બાળકોમાં સંક્રમણ કેવી રીતે જોઈ રહ્યા છો, શું છે આપની પહેલી પ્રતિક્રિયા? ઓમિક્રોન વાયરસ જે રીતે અમારા કેલ્ક્યુલેશન્સ છે અને અમે જે રીતે પ્રેડિક્શન મૂકેલા છે પ્રમાણે અમારું કહેવું છે કે તકેદારી એ જ એક રસ્તો છે આના માટે। ગવર્મેન્ટે વેક્સિન્સ માટે એટલે આપણને પરમિશન્સ આપી છે, પણ વેક્સિન્સને બી કવરઅપ થતા 1 થી 2 મહિના ઓછામાં ઓછા આપણી જે રીતે પોપ્યુલેશન છે એમાં લાગશે। તો મારી એક જ સલાહ છે કે તકેદારી એ જ એક રસ્તો છે। તકેદારી માટે બને એટલું ગેધરિંગ ઓછું કરીએ આપણે સ્કૂલો, મારી પર્સનલ સલાહ રોલ ભજવી શકશે તો બેટર કે છોકરાઓને આપણે સ્કૂલે જવાનું ટાળીએ। બિલકુલ ડોક્ટર ધર્મેશ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને અત્યારની હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે અત્યારે ફરી એક વખત શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી રહી છે, આપની પહેલી પ્રતિક્રિયા શું છે? વાલીઓ વચ્ચે જ્યારે કોરોના વધારે હતો ત્યારે ગભરાતા હતા સ્કૂલે મૂકવા, પરંતુ સરકારે જે શરૂઆત કરેલી જેને જે વાલીની ઈચ્છા હોય એ જાય, તો એના કારણે વાલીઓએ જવાનું શરૂ કરેલું હતું અને ઘણા ખરા વાલીઓ, લગભગ 30-40% વાલીઓ એ જતા હતા, એમના બાળકોને મોકલતા હતા। પરંતુ આજે ઓમિક્રોનનો જે અત્યારે હાલ વ્યાપ વધતો રહ્યો છે એના કારણે વાલીઓ થોડા ભયભીત તો થયા છે અને એ સંખ્યા જે છે હવે ધીમે ધીમે ઘટતી જાય છે। એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે હાલને હાલ 1-2 દિવસમાં બંધ કરવી એ થોડું મને લાગે છે ઉતાવળું ગણાશે, પરંતુ પરિસ્થિતિ જોતા જો એમ લાગે કે હવે ઓમિક્રોનના વધુ પડતા કેસ આવી રહ્યા છે તો ત્યારે એ મોકલી શકે છે,
અને ત્યારે સરકાર બંધ કરી શકે છે. એટલે સરકારે અમને અમે તો વિનંતી કરી, સરકાર જો સ્કૂલોને બંધ કરાવે તો સાથે સાથે દરેકે દરેક જે પબ્લિક ગેધરિંગ થાય છે, મોટી મોટી સભાઓ થાય છે, ધાર્મિક આયોજનો થાય છે, આપણે પેલો બોટાદનો વિડીયો પણ જોયો કે કોઈ ધારાસભ્ય ત્યાં ક્રિકેટ મેચ રમાડીને હજારો લોકો ભેગા કર્યા હતા, તો પછી આપણે ખાલી સ્કૂલોને જ ટાર્ગેટ કરીને ભણતર બગાડવાની વાતો કરીએ અને બીજું બધું ખુલ્લું રાખીએ એ પણ યોગ્ય નથી. અત્યારે હાલ આપણે અહીંયા વાયબ્રન્ટ સમિટ અને એ બધાની વાતો ચાલી રહી છે, તો એ વાયબ્રન્ટ સમિટ ને એમાં આપણે આખા આખા વર્લ્ડમાંથી જે હોટસ્પોટ કન્ટ્રી છે એમાંથી મહેમાનો આપણે બોલાવી રહ્યા છીએ. તો પછી આપણે પોતે સરકાર પોતે વાલીઓને કે વિદ્યાર્થીઓને કે સામાન્ય નાગરિકોને કોરોના ઘટાડવાની સુફિયાની સલાહ આપે અને પોતે આખા વર્લ્ડમાંથી એ મહેમાનોને બોલાવે તો આ કેટલું યોગ્ય છે. એટલે અહીંયા જો ખરેખર સરકારની મનસા ખરેખર કોરોનાને રોકવાની હોય એવું જણાતું એમના વર્તન ઉપરથી આચરણ ઉપરથી જણાતું નથી. કારણ કે જો ખરેખર એમને રોકવો હોય તો દરેક જગ્યાએ રોક, માત્ર સ્કૂલ અથવા તો કોઈ એક જ યુનિટ એને રોકવાથી શું ફરક પડશે? વાલીઓ ધારો કે જે કામ ધંધે જાય છે તો એ વાલીઓ પોતે કામ ધંધે જાય છે, નોકરી છે, એમના ધંધાઓ છે, તો વાલી પોતે ઘરમાં આવશે તો વાલીથી પણ સંક્રમણ ફેલાવાની શક્યતા બાળકોને તો રહેલી જ છે. એટલે જે પણ પગલા ભરે એ ગંભીરતાથી અને એનું સરખી રીતે પાલન થાય અને સૌથી પહેલાની જવાબદારી સરકારની આવે છે કે સરકાર પોતે જ આ જે તાઇફાઓ કરે છે એ તાઇફાઓ સૌથી પહેલા બંધ કરે અને પછી બીજી બધી જે છે જે લોકોને નિયંત્રણમાં લાવવાની વાત છે ને એ સરકારે પછી કરવું જોઈએ. જી બિલકુલ ડોક્ટર દીપક, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી, અને અહીંયા ધર્મેશભાઈને પણ આપે સાંભળ્યા, ડોક્ટર સુનિલને પણ આપે સાંભળ્યા, અને અત્યારની હાલની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, શું ખરેખર અહીંયા વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે? જી નમસ્કાર ધ્વનિજી, આપને અને આપના નિર્માણ ન્યૂઝના દર્શકોને, ખાસ કરીને બંને મિત્રો જે ડોક્ટર સુનિલભાઈ અને વાલી પ્રતિનિધિ શ્રી ધર્મેશભાઈ, બંનેને અભિનંદન આપું છું કે આપે જે સૂચન કર્યું છે અને સાથોસાથ સરકારે જે તકેદારી રાખવાની છે તે સરકાર કેવી રીતે રાખી શકે. તમારો પ્રશ્ન જે ધ્વનિબેન છે કે 2-3 દિવસમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હાજરીમાં ઘટ દેખાઈ રહી છે. હકીકતે મેં આજે લગભગ 8-10 શહેરોમાં તાલુકા લેવલમાં જિલ્લા લેવલે મેં ફોન કરીને પૂછ્યું છે. પ્રાઇમરી સ્કૂલ જે ચાલુ કરી છે હમણાં આપણે દિવાળી પછી તરત જ, તેમાં 1-2 ધોરણમાં એટલે કે પહેલા અને બીજા ધોરણમાં અત્યારે 70% જેવી હાજરીઓ છે. 3-4 અને 5 ધોરણમાં 75-80% જેવી હાજરીઓ સરકારી સ્કૂલોમાં પણ છે અને સાથોસાથ ખાનગી સ્કૂલોમાં પણ જણાઈ રહી છે. 9, 10 અને 11, 12 સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં 85-90% હાજરી અત્યારે જોવાઈ રહી છે અને 10મા અને 12મા જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, હમણાં 2 મહિના પછી એમની પરીક્ષાઓના દિવસો આવી જશે, એ લોકોની લગભગ 99-98% હાજરી છે. ચિંતાનો વિષય ઓમિક્રોન નથી, ચિંતાનો વિષય છે આપણી તકેદારી કેટલા હદે આપણે રાખી શકીએ છીએ. તમે જેટલા પણ જાહેર કાર્યક્રમો થાય છે, મેળાઓ ભરાય છે, શોપિંગ મોલ છે, સિનેમા હોલ છે, હરવા ફરવાના સ્થળો છે, પર્યટન સ્થળો છે, લગ્ન સમારંભો છે, ત્યાં તમે જોઈ શકો છો એક પણ માણસ માસ્ક પહેરીને ફરતું નથી. અને એના ઉપર કોઈ તકેદારી રાખવાની જવાબદારી વાલી તરીકેની મારી પણ હું નથી સમજતો, નાગરિક તરીકેની પણ નથી સમજતો, અધિકારી તરીકે પણ નથી સમજતો. તો ઓમિક્રોન આવશે એને આવકારવા માટે આપણે ઉભા છીએ તેવું લાગી રહ્યું છે. આપણે ઓમિક્રોન નું સ્વાગત કરવું હોય એવું લાગી રહ્યું છે. શા માટે બાળકો, અને ધર્મેશભાઈ બહુ સરસ વાત કરી કે ભાઈ વિદ્યાર્થીઓ જ સંક્રમિત થશે, પણ વિદ્યાર્થી સંક્રમિત થશે તો ક્યાંથી થશે? વાલી પાસેથી થશે. વાલીઓ ક્યાં જાય છે? ત્યાં એ માસ્ક પહેરે છે, સેનેટાઇઝ કરે છે, જે જે સ્થળોએ ગયા છે ત્યાં એનું RT-PCR રિપોર્ટ થાય છે નિયમિત રીતે? નથી થતો. અને પછી બાળકોને દોષી ગણીએ, અથવા તો શાળાઓમાં જ સંક્રમણ વધી જશે તો બાળકો પેલા સંક્રમિત થઈને આવશે તો મુશ્કેલી થશે. પીડિયાટ્રિક એસોસિએશનમાંથી તમે જોવો તો અભિપ્રાયો મેળવાયા છે કે બાળકો સંક્રમિત થાય પણ એનામાં ફેટલ જે એટલે કે મૃત્યુદર 0-0 છે ભારતમાં, ગુજરાતમાં. અને બીજું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં સૌથી વધારે વેક્સિનેશન થયું છે ધ્વનિબેન, અને ગુજરાત તો એમાં કેટલા મોખરે છે એમ કહી શકાય.
કે આપણે પહેલો ડોઝ લગભગ 95-96% ડોઝ પૂરો થઈ ગયો, સેકન્ડ ડોઝ જે લેવાના હતા એ 85% ના આશરે આપણે લઈ ચૂક્યા છીએ. ત્રીજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જે છેલ્લું સંબોધન કર્યું કે તકેદારી રાખવી જોઈએ અને સાથે સાથે અપીલ પણ કરી છે એને ધ્યાનમાં રાખી શાળાઓ બંધ કરવી અથવા તો શિક્ષણ કાર્ય બંધ કરી દેવું. બાળકો 600 દિવસથી ઘરે બેઠેલા હતા. ધોરણ 1 ના બાળકોએ પ્રાર્થના નહોતી જોઈ, શિક્ષકોના મોઢા નહોતા જોયા, પોતાના મિત્રોને નહોતા મળ્યા. પાઠ્યપુસ્તકોના જે સુગંધના પાનાઓ હોય, આપણે પહેલીવાર પુસ્તક ખોલીએ અને જે સુગંધ આવે તેને પહેલીવાર અનુભવે છે. તો આવો હાવ ઊભો ન કરીએ. જે લોકો આને બંધ કરાવવા માંગે છે તે લોકો શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે. મારી એક શિક્ષણવિદ તરીકે, સંચાલક તરીકે નમ્ર અપીલ છે, ધર્મેશભાઈ જેમ વાત કરી કે શાળાઓ બંધ ના થવી જોઈએ, તકેદારી કેમ વધારવી જોઈએ. મારે ત્યાં જે શિક્ષકો કામ કરે એ 100% વેક્સિનેટેડ હોવા જોઈએ. મારે ત્યાં જે વાલીઓ આવે છે બાળકોને મૂકવા, એ વાલીઓએ બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. એ તકેદારી શાળાએ રાખવાની છે. અને જે બાળકો પોતાના ઘરમાં આજે આજે ગેરહાજર છે, તો એનું કારણ શું છે? એ બાળક ક્યાંક શરદી, ઉધરસ, તાવ કે નાના મોટી બીમારીથી તકલીફમાં હોય તો એ ઘરે રહે છે અને ઓનલાઈન ભણે છે. સરકારે બંને ઓપ્શન આપ્યા છે ધ્વનિબેન, કે જે બાળક થોડું ઘણું બીમાર હોય તો તે ઘરે રહીને ભણી શકે છે. એવા સંજોગોમાં આપણે હાજરીનો હાવ ઉભો કરીને શાળાઓ બંધ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરે એવી મારી આપના માધ્યમથી એક અપીલ છે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતના લોકોને, વાલીઓને. ડોક્ટર મિત્ર સુનિલભાઈ જે વાત કરી તેમ કે આનો એકમાત્ર ઉપાય છે તકેદારી, એ મારે પણ રાખવાની છે અને પેરેલલ તમારે પણ રાખવાની છે અને વાલી તરીકે પણ આપણે રાખવી જોઈએ. જી બિલકુલ. ડોક્ટર સુનિલ, એક તો આપ ડોક્ટર દીપક રાજગુરુની વાત સાથે કેટલા સંમત થઈ રહ્યા છો, અને સાથે બીજી એક બાબત કે અહીંયા જે રીતે 15-18 વર્ષના બાળકોને વેક્સિનેશનની કામગીરી હવે શરૂ કરવાની છે, ત્યારે ખાસ કરી અને તમામ બાળકો માટે આખરે વેક્સિન ક્યારે અવેલેબલ થશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. અને જો આ જ ગતિએ કાર્ય થતું રહેશે તો હજી ઘણો લાંબો સમય જાય તેવી શક્યતાઓ છે. તો આ બાબતે આપના સૂચનો અહીંયા શું છે? ધ્વનિબેન, સૌથી પહેલી વસ્તુ કે આપણે ઇન્ડિયામાં અથવા તો ગુજરાત લેવલે લઈએ તો આપણી પાસે પોપ્યુલેશન બહુ જ વધારે છે. આટલા માસ પોપ્યુલેશનમાં કોઈ બી વસ્તુ, કોઈ બી સિસ્ટમ ઊભી કરવી એ નાની સુની વાત નથી. આ એક ધ્યાન રાખજો. ગવર્મેન્ટ આની એડવાઇઝરી જાહેર કરે છે અને જેમ જેમ સિચ્યુએશન પ્રમાણે એડવાઇઝરીને ચેન્જ બી કરતી રહે છે. આ સિચ્યુએશન એવી છે કે જેમાં કોઈનો વર્ષોનો અનુભવ આમાં કામ ન કરે. આમાં જેવી સિચ્યુએશન, જેવો સમય, એ પ્રમાણે ડિસિઝન લેવા પડે. ઘણી વખત બનતું હોય છે કે આજે એક ડિસિઝન લીધું છે કે રાતે 11-5 કરફ્યુ બંધ કરીએ આપણે, બરાબર, અથવા કરફ્યુ રાખીએ. કરફ્યુ કેમ રાખીએ છીએ કે રાતની મોબિલિટી ઓછી થઈ જાય. એવું નથી કે કોરોના રાતે ન આવે ને દિવસે જ આવે, પણ રાતે જે લોકો રાતે 12-1 સુધી ફરતા હોય છે, મોડા સુધી લેટ નાઈટ આઉટિંગ કરતા હોય છે, તો એ ભીડભાડ ઓછી થાય. બીજું કે બને ધીરે ધીરે લોકોને ઘરે જઈને ટાઈમસર બેસવાનો અને ઘરે ફેમિલી સાથે ટાઈમ કાઢવાનો ટાઈમ મળે. દિવસે કરફ્યુ ન કરવાનું રીઝન એક છે કે જે અત્યારે ઇકોનોમી ઉપર બહુ જ બધું બર્ડન પડી રહ્યું છે, તો એ બર્ડન ન પડે. હવે વાત કરીએ આપણે કે વેક્સિનેશન અને એ પ્રમાણે હેલ્થ સેક્ટર કેટલું તૈયાર છે. આટલા મોટા લેવલે જયારે વેક્સિન્સનો સ્ટોક, તો અમારી પાસે કદાચ વર્ષોથી ગણીએ તો લગભગ 6 મહિનાથી અમારી પાસે વેક્સિનના સ્ટોકમાં અમે રેડી છીએ. પણ જે વસ્તુ છે કે લોકો આપણે જે છે કે ડિમાન્ડ વર્સિસ સપ્લાય રેશિયો ગણો, કે 10 વેક્સિન છે તો સામે 10 બાળકો હશે તો કોઈ વાંધો નહીં, વેક્સિન આરામથી અપાઈ જશે. પણ સામે 1000 વેક્સિન 1000 બાળકો છે, તો જેને પ્રોપરલી મેનેજ કરવું. ત્રીજી વસ્તુ છે કે લોકો પેનિકમાં જલ્દી દોડશે, રાહ નહીં જોવે કે મારો નંબર ક્યારે આવશે. એ કરતા રાધર એ લાગવગ લગાડશે કે મારી વેક્સિન્સ મારે પહેલા લગાડવા માટે હું કોને પ્રયત્ન કરું, પ્રયત્નો માટે પછી જે તંત્ર છે આપણું એમાં વચ્ચે ફ્લુ ફોલ્સ કાઢશે, આ બધા પ્રોબ્લેમ્સ ઉભા થશે, જેમાં જરૂરિયાતવાળા બાળકો છે એમાં રહી જશે પછી. એટલે મારી એક સલાહ છે લોકોને કે અત્યારે ગભરાયા સિવાય, આપણી પાસે 2 જે મોટા વેવ ગયા છે એનો અનુભવ છે, એ અનુભવને ભૂલ્યા વગર આપણે એનો અનુભવ આમાં યુઝ કરીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝર આનો ડેફિનેટલી યુઝ કરીએ. આ સિવાય આપણી પાસે બીજું એક શસ્ત્ર આપણને મળ્યું છે, જે વેક્સિનનું છે. વેક્સિન 100% કારગર નથી, એ બી યાદ રાખજો. વેક્સિન આપણને બીમારીમાંથી બચાવે છે, વેક્સિનથી પ્રોટેક્શન આપશે, પણ વેક્સિન આપણું કહીએ આપણે બ્રહ્મા મળી ગયો, બ્રહ્માસ્ત્ર મળી ગયો અને આપણે યમરાજ સુધી નહીં પહોંચે તો ભૂલી જજો, બરાબર. એટલે જ્યાં સુધી વેક્સિન મળે છે ત્યાં સુધી આપણે એક સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝર અને માસ્કનો ડેફિનેટલી યુઝ કરીશું. બને એટલા ગેધરિંગ ઓછા કરીશું, જ્યાં ન જવાની જગ્યા હોય ત્યાં એવોઈડ કરવાનો ટ્રાય કરીશું.
આપણે પાલન કરીશું તો આપણી જોડે જે બીજા જેટલા લોકો છે એ લોકો ફોલો કરશે, અને ત્યાં સુધીમાં ગવર્મેન્ટને આપણે ટાઈમ આપીએ કે જે લોકો વેક્સિન્સનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરી, અને જ્યારે એનો ટાઈમ સ્લોટ ચાલુ થાય, મોટા ભાગે 10મી જાન્યુઆરીથી આ ટાઈમ સ્લોટ ચાલુ થઈ જવાનો છે, જેમાં બે ટાર્ગેટ અત્યારે પોપ્યુલેશન છે, એક હેલ્થ સેક્ટરનો બુસ્ટર ડોઝ, અને ત્રીજું છે 15 થી 18 વર્ષ માટે જે બાળકોને વેક્સિન આપવાની છે, થર્ડ જે છે 60 વર્ષથી વધારે જે ઉંમરવાળા વ્યક્તિઓ છે એમના માટેનો બુસ્ટર ડોઝનો છે. પણ સિસ્ટમમાં જે માણસો છે માણસોએ જ કામ કરવાનું છે, એમની બી અમુક લિમિટેશન હોય છે. જેમ કીધું એમ કે ડિમાન્ડ છે સપ્લાય રેશિયો, મારી પાસે કેપેસિટી 10 માણસોની, હું સામે 100 માણસોની મારે કેટેગરી હું નહીં કરી શકું. સો જે સિસ્ટમ બનાવી છે આપણી એપ્લિકેશન બેઝ ઉપર કે જેમાં તમારી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ આવે, એને તમે પ્લીઝ જ્યુડિશિયલી ફોલો કરજો, અને તમારો નંબર આવે ત્યાં તમને ડેફિનેટલી વેક્સિન મળશે. વેક્સિન મળે ત્યાં સુધી આપણે જે પ્લાન કરવાનું છે એ પ્લાન આપણે કરીશું. જી ખૂબ સરસ વાત કરી છે. બિલકુલ ધર્મેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરીને વર્તમાન જે અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એ બધાની વચ્ચે સરકારનું અત્યારનું હાલનું જે એક વલણ છે, એક તો એ બાબતે આપનું શું માનવું છે, સાથે અહીંયા શાળામાં જે તકેદારી રાખવામાં આવતી હોય છે એની પર આપનું શું કહેવું છે? કારણ કે ઘણી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે કોવિડના નિયમોનું પાલન નથી થતું, તો ઘણી જગ્યાએ આપણે એ જોયું છે કે કદાચ વિદ્યાર્થીના ઘરમાં જેટલી કાળજી નહીં લેવાતી હોય એટલી કાળજી શાળાઓ લેતી હોય છે, ત્યારે આ બાબતે પરંતુ અમુક અમુક કેસ એવા આવ્યા છે કે જેમાં અમુક સ્કૂલો, ધારો કે કોઈ અમુક સ્કૂલોએ વેક્સિન ના થયેલા હોય એવા શિક્ષકોને રાખ્યા છે, અમુક જગ્યાએ સેનિટાઈઝર વગેરે નથી હોતું સ્કૂલોમાં, એટલે અમુક સ્કૂલોની બી જવાબદારી બને છે કે જે એસઓપી નું પાલન છે એ થવું જોઈએ. એના માટે હમણાં ડીઓએ પણ કહેલું હતું કે અચાનક જ સ્કૂલો ઉપર ચેકિંગ કરવામાં આવશે, અને એસઓપી નું પાલન ના કરતી સ્કૂલો હોય એની ઉપર પગલા લેવામાં આવશે. એટલે આ રીતે વાલી, સંચાલક, શિક્ષકો અને સમાજ એ દરેકની જવાબદારી બને છે કે શિક્ષક કાર્ય ડિસ્ટર્બ થયા વગર એ ચાલુ રહેવું જોઈએ. અને દીપકભાઈએ બહુ સારી વાત કરી કે આપણું શિક્ષણનું તમે જે લેવલ જુઓ, એની ક્વોલિટી જુઓ, છેલ્લા 2 વર્ષમાં બહુ જ ઘટી ગઈ છે, અને જો આ રીતે ચાલતું થયું તો આપણા દેશમાં શિક્ષણ છે એ પાયો છે, જો આ રીતે શિક્ષણ બગડતું રહ્યું તો ભારત દેશ છે એ ઘણો પાછળ પડી જશે. એટલે શિક્ષણની પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ. અને અહીંયા આપણે અહીંયા તમે જુઓ કે જે સરકારી વ્યવસ્થાઓ છે, વેક્સિન છે, બેડ છે, વેન્ટિલેટર છે, આપણે કેવા ક્રાઇસિસમાંથી પસાર થયા છીએ આપણને દરેકને અનુભવ છે. એટલે આપણે ત્યાં ખાટલા નથી મળતા, રસી નથી મળતી, કાળા બજાર શરૂ થઈ જાય છે, એટલે આવી ભયાનક પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છીએ. તો સરકારની જવાબદારી બને છે કે પૂરતી વ્યવસ્થાઓ હાલથી જ, હવે ત્રીજી લહેર આવશે એવો અંદેશો પહેલા પણ હતો, અને અત્યારે તો હવે આપણે આવી બી ગઈ છે એવું કહીએ તો બી ચાલે. એટલે જે સરકારની જવાબદારી બને છે કે સરકાર પોતે જે બીજી લહેરમાં થયું હતું એવું સહેજ પણ ના થવું જોઈએ, આપણી પાસે પૂરતો સમય છે. અને વેક્સિન પણ આપણે અહીંયા કહેવાય છે પણ વેક્સિન બહુ ઓછી છે, જે બીજા બધા દેશોએ તો ત્રીજો બુસ્ટરનો ડોઝ શરૂ કરી દીધો છે. આપણે અહીંયા તો 2 ડોઝ લેનારા પણ હજુ તો 70% લોકો જ માંડ 2 ડોઝ લીધો છે, અને ગામડા સાઈડ અંધશ્રદ્ધાને અને અભણ જે પબ્લિક છે એ રસીથી અમુક વાર બહુ દૂર ભાગે છે, બહુ સમજાવવા પડે છે. એટલે આ પણ એક બહુ મોટી પરિસ્થિતિ છે કે આપણે અહીંયા રસી છે ને, અને બાળકો માટે તો ખાસ બાળકો માટે રજીસ્ટ્રેશન એ બધું હોવું જ ના જોઈએ, એને તો સામેથી સ્કૂલમાં જઈને રસી આપવી જોઈએ. બાળકો માટે સ્કૂલમાં ઓલરેડી રજીસ્ટ્રેશન થયેલું જ છે, એમના આધાર કાર્ડ છે, એટલે UDIS ઉપર રજીસ્ટર્ડ જ હોય છે. તો બાળકોને રજીસ્ટ્રેશન કરાવવું લાઈનો, મતલબ મારા ધ્યાનમાં ઘણા એવા વ્યક્તિઓ છે જે એકવાર જાય અને લાઈન જુએ ને તો લાઈન જોઈને પાછા આવે છે. એટલે આ રજીસ્ટ્રેશનની પડોજણની ખરેખર છે ને એ થોડો દૂર રાખવું જોઈએ, અને બાળકોને તો સ્કૂલોમાં જ એ રસી શા માટે ના આપી શકાય. અને આપણે પહેલી લહેરમાં જોયું કે પહેલી લહેરમાં આપણે નમસ્તે ટ્રમ્પ કર્યો, બીજી લહેરમાં આપણે પેલી IPL ની મેચ ગુજરાતમાં રમાડી, અને ત્રીજી લહેરમાં આપણે વાઇબ્રન્ટ અને આ બધા પતંગ મહોત્સવ ને આ બધું મહોત્સવ. એટલે સરકારને મને ખ્યાલ નથી આવતો કે સરકાર ખરેખર કોરોનાને આમંત્રણ આપવા કાર્યક્રમો કરી રહી છે, કે માત્ર લોકોને જ એવું કહે તમારે કોરોના કંટ્રોલ કરવાનો અને સરકારે પોતાના બધા કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રાખવાના. દેશના 5 રાજ્યોમાં ચૂંટણી છે, એ ચૂંટણીની સભાઓ પણ અત્યારે ગાજે છે, અને આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ
હજારો ની મેદની વચ્ચે જઈને ભાષણો કરે છે, એટલે મને ખ્યાલ નથી આવતો કે આપણે રાજનીતિ જે છે એ કઈ દિશામાં જઈ રહી છે, લોકોના ભલા માટે છે કે માત્ર વોટ લેવા પૂરતું જ મર્યાદિત થઈ ગયું છે આખું તંત્ર? જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને ફરી એક વખત એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે કોરોનામાં શું ફરી એક વખત વિદ્યાર્થીઓ પાછા ઘર ભેગા થશે? ચોક્કસ એક ડર હોય તે સ્વાભાવિક બાબત છે, પરંતુ જે રીતે અહીંયા નિષ્ણાંતોએ પણ વાત કરી કે અહીંયા તકેદારી રાખી અને આગળ વધવાની જરૂર છે. સરકાર આવનારા સમયમાં શું નિર્ણય લે છે એ જોવું મહત્વપૂર્ણ રહેશે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. પરંતુ ન માત્ર વિદ્યાર્થીઓએ, અત્યારની હાલની સ્થિતિમાં દરેકે દરેક ઉંમરના લોકોએ અહીંયા કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે. કદાચ ફર્સ્ટ વેવથી જ આપણે સાંભળી રહ્યા છીએ કે કોરોના સાથે જીવતા શીખવું પડશે અને તેને લઈ અને અત્યારે હાલ એ શીખી અને જીવવાનો સમય આવી ગયો છે, ત્યારે આ તમામ બાબતોની સાથે ગાઈડલાઇનનું પાલન કરીએ સ્વસ્થ રહીએ જરૂરી બની ગયું છે. તમામ જે મહેમાનો અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.